यूनिवर्सिटी फिर विवादों में बॉयज हॉस्टल में मिले शराब की खाली बोतलें और सिगरेट के पैकेट सूरत की वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी एक के बाद एक विवादों में घिरते जा रही है परीक्षा के दौरान छात्राओं के साथ कथित जांच में कुलपति के खुलासे बाद बॉयज हॉस्टल विवादों में घिर गया है यूनिवर्सिटी के प्रशांत सिंह भवन से 100 मीटर दूर हॉस्टल से पास शराब के खाली बोतल और सिगरेट के पैकेट मिले शराब पीने के सबूत मिले इस बात के सबूत सामने आ रहे हैं कि पार्टी वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी के प्रशासनिक भवन के सामने नजदीक हॉस्टल के पास हुई थी शिक्षा के मंदिर कहे जाने वाले विध्य, विश्वविद्यालय परिसर में खाली बोतल मिली है जिससे साबित होता है कि शराब पार्टी हुई थी तो शिक्षा जगत में हड़कम मच गया है छात्रावास में जाँच की मांग अहम बात यह है की सामने आई की यूनिवर्सिटी हॉस्टल में कदा चार चल रहा था कुछ दिनों पहले हॉस्टल में चेकिंग गई, की गई थी जिसमें एक बाहरी छात्र मिला छात्रों ने कहा कि अगर हर छह घंटे पर यूनिवर्सिटी हॉस्टल में चेकिंग की जाए तो ऐसी गतिविधियों पर अंकुश लगाया जा सकता है आज बॉटल बढ़ी आई थी पंद्रह दिवस पहला इना संदर्भ तात्कालिक हॉस्टेल सिक्योरिटी थी डबल कर दी थी चेकिंग दरमियान जो विद्यार्थियों આ યુનિવર્સિટીની અંદર કેમ્પસ સિવાયના વિદ્યાર્થીઓ હતા એમને તાત્કાલિક તેમનો પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો હતો ફક્ત તેઓ પરીક્ષા માટે જ એમને રાખવામાં આવ્યા છે અને આગામી વર્ષથી તેઓને તેઓની કોલેજમાંથી અને આપણી હોસ્ટેલમાંથી પણ જે વિદ્યાર્થીનો રૂમ હતો એ બંનેને આવતા વર્ષ માટે પ્રવેશથી દૂર પણ કરી દેવામાં આવ્યા છે સિક્યુરિટી એજન્સી સાફ સફાઈ એજન્સીને પણ અને અમારી હોસ્ટેલ વિભાગ બધાને જ લિખિતમાં નોટિસ પણ આપવામાં આવી છે અને વધારે કડક પગલાં લઈ શકાય એ માટે અમે આજે જ એને માટે મીટિંગ પણ બોલાવી છે બધા વિભાગની અને આની સાથે અમારા કેમ્પસમાં જે સમરસ હોસ્ટેલ આવેલી છે જેની અંદર એક હજાર વિદ્યાર્થીઓ રહે છે આ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે આવી પ્રવૃત્તિ કરીને આ જે છે એ ત્યાં નાખી જતા હોય છે તો તે વિભાગને પણ અમે જરૂરી નોટિસ આપીને એમની સામે પણ જરૂરી કાર્યવાહી શરૂ કરી છે કેટલી ગંભીર બાબત કહે છે કે બહારના વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવે તો કેટલું મોટું નુકસાન થઈ શકે છે એ કેમ્પસની અંદર વિદ્યાર્થીનીઓ પણ ફરતી હોય છે બહારના વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવે ખૂબ જ અયોગ્ય છે ખૂબ જ ગંભીર બાબત છે અને વિદ્યાર્થીનીઓની સલામતી માટે આ વિદ્યાર્થીઓને અમે અલગ અલગ રીતે ચેકિંગ કરીને તેઓને દૂર પણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને જે લોકો પકડાય છે તેમને વોર્નિંગ આપીને જે સંસ્થાના હોય છે સંસ્થાને પણ અમે જાણ કરી રહ્યા છે પોલીસ ના આ સંદર્ભની અંદર આ વિદ્યાર્થીઓનું કેરિયર બગડે એને માટે માત્ર જે તે જે સંસ્થાના હોય તે સંસ્થાને અમે જાણ કરતા હોય છે અને એના વાલીઓને પણ અમે ફક્ત મૌખિક રીતે જાણ કરતા હોય છે